નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ સાત વિષય હિન્દી સામાયિક મૂલ્યાંકન કસોટી માર્ચ બે હજાર એકવીસ કુલગુણ પચીસ એકમ કસોટીના પ્રશ્ન પેપર સંપૂર્ણ સોલ્યુશન વિશે આપણે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ મિત્રો આવા જ પેપર અને સોલ્યુશનને લગતા વિડીયો મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરી દો જેને કારણે જ્યારે પણ ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે અને એકમ કસોટીના પેપર અને સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપણી લિંક ઉપરથી યુથ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો જેમાં તમને પેપર અને સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે તો તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર એક આપ્યો છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લેખીએ પાંચ ગુણનો પ્રશ્ન છે બરાબર છે પહેલો સવાલ તમને આપ્યો છે કે બેટી ધરતી પર ઉજિયારા કેસે કરેગી તો મિત્રો હું એનો જવાબ બોલું છું તમારે સાંભળીને તમારે લખવાનો છે અથવા યાદ રાખી લેવાનો છે તો જી તરફ આકાશ મેં चाह चमक चांद चमकता है उसी तरह बेटी धरती पर पढ़कर प्रकाश फैलाएगी बराबर बीजो सवाल है मनुष्य यदि हिम्मत से काम ले तो क्या हो सकता है तो मनुष्य यदि हिम्मत से काम ले तो धरती पर पापों का बढ़ने से रोका जा सकता है दुनिया में बढ़ने वाले बढ़ने वाली समस्या कम हो सकती है त्रीजों तो सवाल नागरिक कैसे बन सकते हैं तो हम अपने कायदा कानून का पालन करके हम ऐसा कोई भी कार्य न करें जिससे देश की देश की जो भी प्रतिष्ठा पर आँच आए बराबर तो जवाब तब लखी सको मित्रों तमने अमरा वीडियो गमता हो तो अवश्य ते वीडियो ने लाइक कर सको जो, वीडियो ने तार मित्रों ने शेयर कर सको चैनल ने सब्सक्राइब कर सको चौथो तो सवाल से आप अपने माता पिता को कौन कौन से काम में मदद करते हैं तो बाजार आप बाजार से चीज़ें खरीदा खरीद लाता हो बराबर त्यार घर की साफ सफाई में भी काम करता हूँ मदद करता हूँ पिताजी के कपड़े બરાબર ધોબી મતલબ ધોને મેં મેં હેલ્પ કરતા હોઉં તમે એ રીતે તમે જવાબ લખી શકો છો ત્યાર પછી આગળના પ્રશ્નની વાત કરીએ ભાઈ ઈન્સાન ક્યાં ક્યાં કર સકતા હે તો મિત્રો તમને ખબર જ છે કે ભાઈ ઈન્સાન જે છે બરાબર એ પહાડો કો તોડ શકતા હૈ નદીયા કો બહાવ રોક હે સકતા હૈ સે અમૃત નિકાલ સકતા હે તો આ રીતના અલગ અલગ એના જવાબ તમને આપ્યા છે વાત કરીશું નેક્સ્ટ પ્રશ્ન જે તમને આપ્યો છે પ્રશ્ન નંબર બે કે ભાઈ નીચે દિયે ગયા શબ્દો કા અર્થ દેકર ઉસકા વાક્ય મે પ્રયોગ કીજીએ પેલો આપ્યો છે કામયાબી તો કામયાબી નો પેલો અર્થ એનો બનશે સફળતા શું બનશે સફળતા તો નું વાક્ય બનશે કે ઈસ બાર પરીક્ષા મે અચ્છી સફળતા મિલી બીજું છે દાયિત્વ દાયિત્વ નો મતલબ થાય જવાબદારી શું થાય જવાબદારી તો મેરે પિતાને ને મુજે ઘર સંભાળને કી જવાબદારી દી તો આ રીત નું વાક્ય બની ગયું પ્રશ્ન નંબર 2 બ મુહાવરે કા અર્થ એકર વાક્ય મે પ્રયોગ કીજીએ બરાબર છે પેલું છે પ્રાણ ન્યોછાવર કરના શું છે પ્રાણ નો સચ્ચા હીરા હે ત્રીજું એ પૂછે હવા કો ચુમના તો સફળતા પ્રાપ્ત હોના બરાબર તો આજ મેરા દોસ્ત હવા કોને લગાવે તો આ રીતે પણ તમે લખી શકો છો તમે કોઈ પ્રશ્ન અટવાઈ ગયેલા હોય અને કોઈ પ્રશ્ન સોલ્વ ના થઈ રહ્યો હોય તો બસ તમારે તે પ્રશ્નનો ફોટો પાડવાનો છે અને પ્રશ્નને ક્રોપ કરવાનો છે અને પાંચ સેકન્ડની અંદર તમારા પ્રશ્નનું વિડીયો સોલ્યુશન મળી જશે પછી ભલે તમારા પ્રશ્ન હોમવર્કનો હોય સીબીએસઇ બોર્ડ હોય યુપી બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન કે અન્ય કોઈ બોર્ડનો હોય પછી ભલે તમારો પ્રશ્ન આઈઆઈટી જેડબલયુ મેન્સ એડવાન્સ નીટ કે ધોરણ છ થી બારનો હોય આ ઉપરાંત તમારો પ્રશ્ન કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી અને મેથેમેટિક્સનો હોય તો પણ તમે તમારા પ્રશ્નનું સોલ્યુશન ડાઉટનેટ ઉપર કરી શકો છો આ ઉપરાંત ડાઉટનેટ પર ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે ચાલી રહ્યા છે ઇંગ્લિશ અને હિન્દી મીડિયમમાં લાઈવ ક્લાસીસ

तो पहला प्रश्न है देश की रक्षा के लिए लड़ने वाला सैनिक युद्ध में आहत हुआ है, वो अपने आप को धन्य मानता होगा कि उसको उसका जीवन देश के लिए काम आ गया काम अथवा समर्पित हो गया साथ ही उसे अपने परिवार की भी ख्याल आया होगा वह सोचता होगा कि उसे शहीद हो जाने के बाद पता नहीं उसके બુઢે માતા પિતા પત્નીઓ બચ્ચો પર ક્યાં અસર રહેગા સરકાર મદદ કરેગી કે નહીં તો ઘણા બધા પ્રશ્નો હોય છે વાત કરીશું સ્વચ્છતા કે સંદર્ભે આપણે દેશની વ્યવસ્થા હમ કેસે શ્રેષ્ઠ બના શકતે હે તો મિત્રો તમે જોઈ શકો છો બરાબર કે ભાઈ કઈ રીતનો જવાબ આવે આનો જવાબ પણ તમે તમારી જાતે લખી શકો છો બરાબર સ્વચ્છતા માટે તમે 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 કઈ રીતે દેશને મદદગાર કરી શકો જે લોકો બરાબર ભાઈ કચરો કચરા પેટીમાં નાખતા ન હોય તો તમે એને સલાહ આપી શકો છો કે ભાઈ કચરો હોય ડસ્ટબિનમાં બરાબર એનો ઉપયોગ કરવો જોઈએ ગમે ત્યાં થૂકવો ન જોઈએ બરાબર તો આ ઘણી બધી એના હોય છે પ્રશ્ન નંબર પાંચ છે મિત્રો નિમ્નલિખિત અપૂર્ણ કહાની કો આપણી ભાષામાં પૂર્ણ કીધીએ એક તમને આપ્યું છે બરાબર તો આમાં એ રીતે જવાબ લખી શકે કે બુદ્ધિમાન દરબારને હોને માલા યાદ લગાવે દેખી ઓર કોણસી માલા ઉસકી

બરાબર તો મિત્રો આઈ હોપ તમને આ પેપર સોલ્યુશન પસંદ આવ્યું હશે ગમ્યું હશે તો ગમ્યું હોય તો વિડીયો લાઈક શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશનમાં ત્યાં સુધી બધાને ગુડ બાય થેન્ક યુ